જવું તો આસોર સુધી 10 કિલોમીટર જવું પડે. કેવી રીતે જવું? ચોમાસામાં બહુ તકલીફ પડે છે. પીવાનું પાણી તો ઠીક છે, અમે ટાંકી બેરેટ ભરી લાવી, પણ બેસવાનું પાણી પાવાનું થાય ત્યારે બહુ તકલીફ રહે છે. ચૂંટણી વખતથી અમે પહેલાં નાવડામાં જતા હતા, નાવડામાં અમે આખો દિવસ બગાડી ભૂખા તરસ્યા જતા હતા. વિકાસની વાતો અને વાયદાઓ વચ્ચે ભરૂચ જિલ્લામાં દરિયા વચ્ચે રહેલા આલિયાબેટની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. નર્મદા નદી અને સમુદ્રના સંગમ સ્થળે બનેલો આ કુદરતી ટાપુ વિસ્તાર આઝાદીના 8 વર્ષો પછી પણ અનેક મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. અહીં પીવાના પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિત અનેક પાયાની સુવિધાઓનો અભાવ છે. પણ એક તકલીફ મને બહુ છે, દવા લેવા જવું તો આસોર સુધી 10 કિલોમીટર જવું પડે. કેવી રીતે જવું? ચોમાસામાં બહુ તકલીફ પડે છે, વચ્ચે પાણી ભરાઈ જાય, રોડ રસ્તો નહીં. ને અમારે રોડ રસ્તાની બહુ તકલીફ છે, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, એટલે અમારે દૂધ અમુક ટાઈમ અહીં ફેંકી દેવું પડે છે, બગડી જાય, દૂધ પોઝિશન આવી થાય છે. બીજું કે કોઈ બીમાર પડતું હોય તો અહીં ચાલુ ગોળીથી ચલાવવું પડે, કામ તો દવાખાનામાં રસ્તા માટે જવાનું બહુ તકલીફ રહે છે. ને બીજું પાણીની બી બહુ સમસ્યા છે. પીવાનું પાણી તો ઠીક છે, અમે ટાંકી બેરેટ ભરી લાવી, પણ બેસવાનું પાણી પાવાનું થાય ત્યારે બહુ તકલીફ રહે છે. ઝાડ નીચે બેસીને ભણી રહેલા આ બાળકોના દ્રશ્યો અહીં પાયાની સુવિધાઓનો કઈ હદે અભાવ હશે તેનો ચિતાર આપી જાય છે. 22,000 હેક્ટરમાં ફેલાયેલા આલિયાબેટમાં કચ્છથી 350 વર્ષ પહેલાં કેટલાક લોકો પશુધન સાથે અહીં આવીને વસ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. આલિયાબેટમાં 100 જેટલા કાચા મકાનો છે. અહીં આશરે 500 લોકોની વસ્તી છે, પણ આ અંતરિયાળ વિસ્તારમાં પાયાની સુવિધાઓનો સદંતર અભાવ છે. સ્થાનિકો કહે છે કે અનેકવાર આલિયાબેટની પ્રાથમિક જરૂરિયાતો વિશે સરકારમાં રજૂઆતો થઈ છે, પણ હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા. આપેલું હજુ સરકાર બધું મતદાન માટે બધા આવે છે, મીડિયા વાળા બી આવે છે, બધા આવે છે પૂછપરછ વાળા, પછી કોઈ મારો પૂછવા વાળો નથી. એને ઘણી રજૂઆતો બાદ સરકારને અમે જે અપીલો કરી, રજૂઆતો કરી, બસમાં પણ અમારે આખું રોડ માગે ફરીને જવાનું, એક તો રસ્તાના ઠેકાણા નહીં, અમારા ગામમાં પાકા રસ્તા નહીં. આ વિશે અમે ભરૂચ જિલ્લા કલેક્ટરને સવાલ કર્યો તો એમનું કહેવું છે કે આલિયાબેટના સ્થાનિકોની રજૂઆતોને અમે ધ્યાને લીધી છે, તેમની તકલીફો નિવારવા અમારા તરફથી શક્ય તેટલા પગલાં લેવાઈ રહ્યા છે. ચૂંટણી વખતે અહીંના લોકોને હોડી મારફતે મતદાન કરવા જવું પડતું હતું. જો કે આ વખતે ચૂંટણી પંચની જાહેરાત મુજબ અહીં કન્ટેનરમાં મતદાન મથક બનાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્થિત વાગરા તાલુકામાં આલિયાબેટ ગામ છે, જ્યાંના મતદારોને હજી સુધી મતદાન કરવા 80 કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ ભારત ચૂંટણી પંચની અદ્યતન સૂચનાઓને ધ્યાને લઈ તેઓને મિનિમમ અસુવિધા થાય તે ધ્યાનમાં રાખીને ભરૂચ કલેક્ટરશ્રીએ આ વખતે પ્રથમ વખત આલિયાબેટમાં ટેમ્પરરી મતદાન મથક ઊભું કર્યું છે, જેમાં 270 મતદારો એનો લાભ લઈ શકશે. અને મતદાનના દિવસે પણ એમને તમામ પ્રકારની સુવિધાઓ જેમ કે રેમ્પ, વોશરૂમ, ઇલેક્ટ્રિસિટી એ તમામ મળી રહે, અને પોલિંગ પાર્ટીને પણ કોઈ પ્રકારની અસુવિધા ના થાય તે વહીવટીતંત્ર સુનિશ્ચિત કરશે. આઝાદીના 8 વર્ષો બાદ પણ અહીંના લોકો પાયાની સુવિધાઓ માટે વલખા મારે છે. રાજ્યમાં ફરી ચૂંટણી માથે છે ત્યારે નવી સરકાર પાસેથી આલિયાબેટના લોકોને ફરી આશા જાગી છે. સાહેબ, કેન્દ્રમાં ખાસ હું એક અપીલ કરું છું કે ફોરેસ્ટના એક નામે અમારી પર એક એવો મૂકી દેવામાં આવેલું છે કે અમને કોઈ સુવિધા જ મળતી નથી. ફોરેસ્ટની NOC મળે તો અમને સુવિધાઓ મળે,